આપણે સ્વાધ્યાય 6.4 પૂરો કરી દો આજે આપણે પાયથાગોરસનો પ્રમેય ભણીશું અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય ભણીશું પણ એ પ્રમેય ચાલુ કરતા પહેલા એક અગત્યનો પરિણામ હું તમને શીખવાડું છું ધ્યાન રાખજો આપણા નવા કોર્સમાં એ સૂત્રના આધારે દાખલા આપણી પાઠ્યપુસ્તકમાં કે આપણી ચોપડીમાં નથી પણ આ વખત બોર્ડમાં 2 માર્કનો એક દાખલો આપણે એવો પૂછાણો હતો એટલે એ સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાના છે જો અહીંયા બતાવું છું દાખલા તરીકે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે અને એમાં ખૂણો B કાટખૂણો આપેલો છે અને B માંથી AC ઉપર એક લંબ દોરેલો છે અહીંયા આપણે એમ નામ આપી દઈએ BM લંબ AC છે તો આના ઉપરથી તમારે ત્રણ સૂત્ર બનશે આ ત્રણ સૂત્ર યાદ રાખવાના છે એમાં પહેલું સૂત્ર છે BM સ્ક્વેર BM સ્ક્વેર બરાબર AM ગુણ્યા MC BM સ્ક્વેર બરાબર AM ગુણ્યા MC BM નો સ્ક્વેર બરાબર અડધો ગુણ્યા અડધો બરાબર એ જ રીતે બીજું સૂત્ર AB નો સ્ક્વેર AB નો સ્ક્વેર હવે જોઈએ અહીંયા M મૂકેટાળા બે ટુકડા થઈ ગયા આમાંથી કયો ટુકડો AB આરે કનેક્ટેડ છે તો જો AM છે એ AB આરે કનેક્ટેડ છે તો AB સ્ક્વેર બરાબર જે AB સાથે કનેક્ટેડ છે એ ટુકડો લખવાનો AM અને ગુણ્યા આખો AC AB સ્ક્વેર બરાબર AM ગુણ્યા AC બરાબર એ જ રીતે હવે BC સ્ક્વેર નું સૂત્ર BC સ્ક્વેર બરાબર BC આરે કનેક્ટેડ કોણ છે આ CM તો CM ગુણ્યા AC આ તમારે અગત્યની નોંધ કરી અને નોટબુકમાં લખી લેવાનું છે આ સૂત્રના દાખલા આપણા પાઠ્યપુસ્તકમાં નથી પણ આ સૂત્ર આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એટલે એને આધારિત દાખલા બોર્ડમાં પૂછી શકે આ વર્ષે 2 માર્કનો એક દાખલો આમાંથી પૂછેલો હતો ઓકે તો ફરી એક વખત યાદ કરાવી દઉં કાટકોણ ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે બીએમ વેધ છે તો ત્રણ સૂત્ર આ પ્રમાણે બનશે બીએમ સ્ક્વેર બરાબર AM ગુણ્યા MC BM સ્ક્વેર જો આનો સ્ક્વેર આવશે સામે સ્ક્વેર નહીં આવે BM સ્ક્વેર બરાબર AM ગુણ્યા MC એવી જ રીતે AB સ્ક્વેર બરાબર AM ગુણ્યા AC અડધો ગુણ્યા આખો અને BC સ્ક્વેર બરાબર CM ગુણ્યા AC આ અડધો અને આ આખો તો આ એક અગત્યનું પરિણામ છે જે તમારે યાદ રાખવાનું છે ઓકે ચલો આગળ વધીએ હવે આપણે વાત કરશું પાયથાગોરસના પ્રમેયની ચલો હવે જોઈએ આપણે પાયથાગોરસનો પ્રમેય પહેલા એની પ્રતિજ્ઞા કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે જો પાયથાગોરસના દાખલા તમે 9મા ધોરણમાં અને 8મા ધોરણમાં શીખી ગયા છો બરાબર ફરી ફરી એક વખત યાદ કરાવી દઉં કે પાયથાગોરસ છે શું તો જો એક કાટકોણ ત્રિકોણ મેં જોયો એ બી સી એમાં બી કાટખૂણો છે તો યાદ રાખો કે પાયથાગોરસની શરૂઆત હંમેશા કાટખૂણાની સામેની બાજુથી કરવાની જો અહીંયા કાટખૂણો કોણ છે બી એની સામેની બાજુ એટલે થશે આ AC પાયથાગોરસની શરૂઆત હંમેશા અહીંયાથી થાય કાટખૂણાની સામેની બાજુથી જેને કહેવાય કર્ણ શું કહેવાય કર્ણ તો પહેલા આવશે AC સ્ક્વેર બરાબર હવે જે બે બાકીની બાજુ હોય છે કોણ કોણ હતી AB તો AB સ્ક્વેર પ્લસ BC તો BC નો સ્ક્વેર આને કહેવાય પાયથાગોરસ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર તમારે નામ ઉપરથી નથી યાદ રાખવાનું મેં તમને શું કીધું કે પાયથાગોરસની શરૂઆત
हमेशा काटखूणानी सामेनी बाजू जी थाय हल सपोज के आपणे आनुं नाम बदली नाखीए पी क्यू आर करी नाखीए आमां काटखूणो कोण छे क्यू तो हवे कर्णकोण बनशे बोलो काटखूणानी सामेनी बाजू एटले पी आर तो आनो पायथागोरस तमारे करवो होय तो चालू थाय पी आर स्क्वेर PR स्क्वेर बराबर PQ स्क्वेर प्लस QR स्क्वेर ख्याल आवी गयो तो आज आपणो पायथागोरस हवे आ प्रमेय आपणे साबित करीने बतावानो छे एनी प्रतिज्ञा शुं थशे जुओ काटकोण त्रिकोणमां कर्णनो वर्ग पहेला प्रतिज्ञा ख्याल याद राखवानी जो आ बे रीते पूछाय पहेली रीत पायथागोरसनो प्रमेय लखो अने साबित करो પેલા પ્રમેય આપણે લખવો પડે અને પછી એને સાબિત કરવો પડે અથવા તો પાયથાગોરસનું ક્યાંય નામ જ ના આવે ખાલી આપણને રકમ લખીને આપી દે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે તેમ સાબિત કરો તો આપણને ખબર હોય છે કે પાયથાગોરસનો પ્રમેય બરાબર અને અત્યાર સુધીમાં જો દાખલા તરીકે 20 વખત બોર્ડની પરીક્ષા લેવાની હોય તો 15 વખત આ પ્રમેય પૂછાણો એટલે મોસ્ટ આઈપી પ્રમેય છે પૂરો થાય એટલે ટકાટક ક્લિયર કરી નાખવાનો નાનો પ્રમેય છે ત્રણ માર્કમાં પૂછાય રોકડા માર્ક બરાબર તો ચાલો ફરી એક વખત પ્રતિજ્ઞા કહું છું કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે જો અહીંયા કરી બધાય હું તમને કર્ણનો વર્ગ એટલે પી આર સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે ઓકે ચલો હવે આપણે આકૃતિ કરીશું કાટકોણ ત્રિકોણની વાત કરી છે એટલે કાટકોણ ત્રિકોણ દોરીએ આ થઈ ગયો આપણો કાટકોણ ત્રિકોણ નામ આપી દઈએ એ બી સી અહીંયા છે બી કાટકોણ થઈ ગયો આના આધારે પક્ષ તો પક્ષ આવશે त्रिकोण एबीसी मा खूणो बी 90 अंश नो छे એટલે કે કાટખૂણો છે અને સાધ્ય સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે કે કર્ણનો વર્ગ એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર સાબિત કરવા માટે સૌ પ્રથમ આપણે એક વેધ દોરવાનો છે લંબ દોરવાનો છે એસી ઉપર જો અહીંયા દોરો આ જોયો મેં અહીંયા તમે કઈ પણ નામ આપી શકો એમ આપો ડી આપો તમને મન થાય આપણે એમ નામ આપીએ તો પહેલું કામ શું કર્યું બીએમ લંબ એસી બીએમ આ લંબની નિશાની છે એસી રચો BM લંબ AC રચો BM લંબ AC રચી દીધું BM લંબ AC રચો એટલે અહીંયા તમને A' M' C મળશે શું મળશે A' M' C આનો મતલબ એવો થાય કે તમે AM અને MC નો સરવાળો કરો AM અને MC નો સરવાળો કરો તો આખો AC બને અહીંયા લખી નાખીએ માટે AC बराबर AM प्लस MC AC आपको AC क्या रे मरे आप अपने नो सर्वाधो करो जा रे AM प्लस MC करो इतने आपको जो सही जो से AC बराबर तो साबिती मत बड़ा वस्तु में तुमने दी थी पहला तुम्हारे एक वेद जैसे के लंब दुर्वानों से AC ऊपर लखवानों BM लंबे AC रचो એવું કરશો એટલે એ ડેશ એમ ડેશ સી થાય એટલે કે ત્રણેય એક રેખામાં છે માટે એ એમ પ્લસ એમ સી કરો તો તમને એ સી મળે એટલે આખી વસ્તુ ક્લિયર થઈ ગઈ ઓકે હવે મેં તમને હમણાં અહીંયા અગત્યની નોંધમાં ત્રણ સૂત્ર શીખવાડ્યા એ સૂત્રનો આપણે હવે અહીંયા ઉપયોગ કરશું જો પેલા એ બી સ્ક્વેર નું સૂત્ર વાપરીએ તો એ બી સ્ક્વેર AB નો સ્ક્વેર બરાબર છે
s જોઈએ ત્યાં ab નો સ્ક્વેર બરાબર am ગુણ્યા ac આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1 એવી જ રીતે હવે bc નો સ્ક્વેર મેળવીએ તો bc નો સ્ક્વેર બરાબર થશે અડધો ને આખો cm ગુણ્યા ac આને કહી દેવાનો પરિણામ નંબર 2 હવે પરિણામ 1 અને 2 નો આપણે સરવાળો લઈએ પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા ચાલો પરિણામ 1 આપો કેલા ડાબી સાઈડ નો સરવાળો બરાબર જમણી સાઈડ નો તો ડાબી સાઈડ નો સરવાળો લ્યો તો શું થાય ab² प्लस bc स्क्वायर बराबर जमणी साइड નો સરવાળો લઈએ ab² બરાબર આપણે શું આવ્યું તો am ગુણ્યા ac प्लस bc² બરાબર આપણે શું આવ્યું તો cm गुणिया ac चल હવે આ am गुणिया ac અને cm गुणिया ac આ બંનેમાંથી કોમન શું નીકળે જો ac નીકળશે બંનેમાંથી તો ac કોમન કાઢી નાખીએ ac કોમન કાઢો એટલે અહીંયા વધશે am પ્લસ અહીંયા વધશે cm બરાબર ac હવે ઉપરનો પરિણામ જો અહીંયા AC बराबर શું હતું AM MC એનો મતલબ કે AM MC ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ AC તો અહીંયા AM MC છે એની જગ્યાએ આપણે શું મૂકી શકશો AC અને AC ગુણ્યા AC શું થાય AC² કોના બરાબર આવ્યો AB² BC² તો આ આપણો પ્રમેય સાબિત થઈ ગયો કે AB² BC² AC² થાય બરાબર સાવ નાનો અને મસ્ત પ્રમાણે રોકડા માર્ગ એટલે આજને આજ તૈયાર કરી નાખવાનો આપણી સિસ્ટમ પ્રમાણે લેસન ભલે રોજ એક વાર કરતા હોઈએ પણ પ્રમેય 3 વખત લખીને મોકલવા તૈયાર કરી બરાબર ચલો ભાઈ એક વખત રિપીટ કરો છું આને કહેવાય પાયથાગોરસનો પ્રમેય કેમ કે પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રી આપ્યો પ્રતિજ્ઞા કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે પછી આકૃતિમાં એક કાટકોણ ત્રિકોણ દોરવાનું નામ તમે તમારી રીતે કંઈ પણ આપી શકો બરાબર પછી આવશે પક્ષ પક્ષમાં આપણે કાટકોણ ત્રિકોણ જે જોડ્યો એનું નામ લખો મેં કાટકોણ ત્રિકોણ ABC જોયો હતો તો ત્રિકોણ ABC માં બે કાટખૂણો છે સાબિત કરવાનું સાધ્ય કર્ણની શરૂઆત કરવાની AC નો સ્ક્વેર બરાબર AB² BC² સાબિતીની શરૂઆત આપણે બે રીતે કે લંબ દોરીને કરવાનું છે BM લંબ AC દોર્યો એ લખી નાખ્યું BM લંબ AC રચો એના લીધે શું થશે A'M'C A'M'C એનો મતલબ એવો થાય કે AM અને MC નો સરવાળો કરીએ તો AC મળે AC બરાબર AM પ્લસ MC એક સ્ટેપ પૂરો થઈ ગયું બીજા સ્ટેપમાં હવે મેં તમને એક અગત્યની નોંધમાં અહીંયા સૂત્ર લખાયું એ સૂત્રનો ઉપયોગ કરવાનો એક AB² નું સૂત્ર બનાવો કેમ કે AB² બરાબર લાવવાનું છે બીજું BC² નું બનાવો કેમ કે પ્લસ BC² છે આ બંનેના સૂત્ર બનાવવાના હોય તો AB² નું સૂત્ર બનાવીએ તો AM ગુણ્યા AC AB² નું સૂત્ર AM ગુણ્યા AC અને BC² નું સૂત્ર થાય CM ગુણ્યા AC પછી બંને પરિણામનો આપણે સરવાળો લીધો આ બંનેનો સરવાળો એટલે AB² BC² બરાબર આ બાજુ AM ગુણ્યા AC પ્લસ CM ગુણ્યા AC પછી આ બંનેમાંથી આપણે કોમન કાઢ્યા બંનેમાંથી શું કોમન નીકળશે AC એટલે વધશે AM પ્લસ MC હવે AM પ્લસ MC ની જગ્યાએ આપણે શું મૂકી શકશો AC અહીંયા જે AM પ્લસ MC હતા એની જગ્યાએ AC મૂકી દીધા AC ગુણ્યા AC AC સ્ક્વેર આ થઈ ગયો તમારો પાયથાગોરસનો પ્રમેય બોલો આવડે હવે જોડે જોડે આપણે પાયથાગોરસનો પ્રતિપ્રમેય પણ બતાવી દઈએ જોઈએ કેટલો ટાઈમ બચ્યો છે
प्रति प्रमेय नो मतलब था ना है वंदु आपने पाइथागोरस ना प्रमेय मां शू बात करी के काटकोण त्रिकोण मां काटकोण त्रिकोण आपने आपे रोज होय काटकोण त्रिकोण मां कर्ण नो वर्ग बाकी नी बे बाजू ना वर्गो ना सरवाड़ा जेतो होय छे हवे जे छे प्रमेय पाइथागोरस नो प्रति प्रमेय एमा एना थी वंदु साबित करवानो छे एवू साबित करवानो छे કે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે આપણે એવું કીધેલું નથી એ આપણે સાબિત કરશું ખાલી એવું કીધું છે કોઈ ત્રિકોણ છે અને એમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો થાય ફરીથી કહું છું ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય એવું આપણે સાબિત કરવાનું છે એને કહેવાય પાયથાગોરસનો પ્રતિપ્રમેય લાસ્ટ ટાઈમ ફરી એક વખત કહું છું જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય ચલો એના માટે એક આકૃતિ દોરીએ એક ત્રિકોણ દોરી દઉં છું ¡Hola!
આટલે સુધી ક્લિયર થઈ ગયું હવે આગળ વધીએ હવે જો અહીંયા તમને લંબ દોર્યો તો એટલે આ કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ હતો એનો પાયથાગોરસ શું થાય બોલો તો mn² બરાબર on² પ્લસ om² જો આ પાયથાગોરસ છે તો mn² બનો mn² બરાબર on² પ્લસ om² હવે જો on ની જગ્યાએ તમે શું લખી શકશો ab તો om² છે એની જગ્યાએ આપણે ab² લખીએ અને om છે એની જગ્યાએ bc² લખીએ સામે કોણ છે mn² એનો મતલબ આપણને શું મળ્યું mn² બરાબર ab² પ્લસ bc² પણ હકીકતમાં આપણને પક્ષમાં શું આપેલું છે જો કે ac² બરાબર ab² પ્લસ bc² આવું શેમાં આપેલું છે પક્ષમાં રેડી એનો મતલબ શું થાય હવે mn² બરાબર પણ ab² પ્લસ bc² અને ac² બરાબર પણ ab² પ્લસ bc² એનો મતલબ કે mn² અને ac² બંને કેવા છે સરખા જો બંનેના વર્ગ સરખા હોય તો mn બરાબર ac થાય બંનેના વર્ગમૂળ કેવા થાય સરખા રેડી હવે જો આપણે રમતા રમતા કે કેવા બનાવી આ બંને ત્રિકોણ સમરૂપ બનાવી જો om અને bc સરખા જ છે om અને bc જો એકબીજાના બરાબર એવી જ રીતે om અને ab સરખા છે તો જો on અને ab સરખા છે અને આપણે છેલ્લે શું સરખું લાવી દીધું mn અને ac તો બંને ત્રિકોણ સરખા થઈ ગયા સમરૂપ બતાવી દીધા આપણે ઓકે આટલી ક્લિયર વસ્તુ થઈ ગઈ હવે આ ત્રણેયના આધારે જો કેટલી શું થયું બોલો તો બે ત્રિકોણની વાત કરીએ પેલો ત્રિકોણ કોણ છે abc અને બીજો ત્રિકોણ આપણો કોણ છે NOM એમાં OA મારે કોણ સરખી થઈ OM બરાબર BC ON બરાબર AB અને ત્રીજી છે MN બરાબર AC ત્રણે ત્રણ બાજુઓ સરખી થઈ ગઈ મેં તમને શરતો શીખવાડી હતી ત્રણેય બાજુઓ સરખી છે તો બાબા પર શરત લાગુ પડશે એના આધારે બંને ત્રિકોણની સંગતતા જોઈ લઈએ પેલા એક ત્રિકોણનું નામ લખી નાખો એ બી સી સમરૂપ હવે બાજુઓ પર તમને શીખવાડી દીધું કે આ ત્રણમાંથી કોઈ પણ બે ની પસંદગી કરો દાખલા તરીકે આ બે લઈએ તો ઓ એમ અપોન બી સી અને ઓ એન અપોન એ બી ચલો ઉપર શું સરખું છે ઓ નીચે શું સરખું છે બી તો આમાં બી આલે કોણ આવશે ઓ બી બીજા નંબરે છે તો ઓ બીજા નંબરે બી અને ઓ ઓયા ગયા તો હવે કોણ છે સી આલે એમ તો સી છેલ્લો છે તો એમ ક્યાં આવશે છેલ્લો બાકી કોણ હોય તો એમ સમરૂપ થઈ ગયા આ સમરૂપતા શું દર્શાવે કે ખૂણા એ આરે કયો ખૂણો સરખો છે એમ ખૂણા બી આરે કયો ખૂણો સરખો છે ઓ અને સી આરે કયો સરખો છે એમ એમાંથી આપણે જરૂર છે ઓ અને બી ખૂણો બી બરાબર ખૂણો ઓ હવે અહીંયા જો ખૂણો ઓ કાટખૂણો હતો ઓ અને બી સરખા થયા તો બી પણ કેવો થાય કાટખૂણો ખૂણો ઓ કાટખૂણો છે માટે ખૂણો બી કાટખૂણો છે તો આ પ્રમેય આપણો સાબિત થઈ ગયો આને કહેવાય પાયથાગોરસનો પ્રતિપ્રમેય ઓકે ચલો ફરી એક વખત રિપીટ કરી દઈએ પાયથાગોરસનો પ્રતિપ્રમેય એમાં પેલા પ્રતિજ્ઞા આવશે કે જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય ઓકે આકૃતિ દોરવાની શરૂઆતમાં આપણે એક જ ત્રિકોણ દોરવાનો એબીસી નામ તમને જે આવે યોગ્ય લાગે એ આપી શકો એબીસી આપ્યું
पक्ष त्रिकोण एबीसी આપેલો છે અને કોઈ એક બાજુનો વર્ગ એટલે AC નો સ્ક્વેર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો આ પક્ષ થઈ ગયો સાબિત કરવાનું છે કે પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો છે એટલે કે ખૂણો B કાટખૂણો સાબિતીની શરૂઆત કરવાની એક કિરણ દોરી આ પહેલા આપણે એક કિરણ દોર્યું OX પછી એને લંબાઈ એવું બીજું કિરણ OY થઈ ગયું હવે OX ઉપર એક બિંદુ M મેળવવાનો EM એટલે કે મેળવવાનો કે OM અને BC ના માપ કેવા થાય સરખા તો M બિલોંગ્સ ટુ OX એવું મેળવો કે OM બરાબર BC થાય એ જ રીતે OY ઉપર એક બિંદુ મેળવવાનો N કે જેથી OM અને AB ના માપ સરખા થાય બિંદુ મેળવી લીધો જેથી OM બરાબર AB હવે આ M લખી દેવાનો હવે OX લંબો હોય તો એટલે ઓટોમેટિક અહીંયા કાટખૂણો ગયો આ ત્રિકોણમાં પાયથાગોરસ કરીએ શું થાય બોલો તો mn² બરાબર om² + om² તો જો અહીંયા mn² બરાબર om² + om² હવે આગળ જો om બરાબર શું આવ્યું હતું bc અને om બરાબર શું આવ્યું હતું ab તે કિંમત અહીંયા મૂકીએ om ની જગ્યાએ ab તો om² છે એટલે ab² થયો અને OM ની જગ્યાએ BC OM² છે ત્યાં શું થઈ ગયું BC² તો MN² AB² BC² આવું એક પરિણામ બન્યું પણ આપણે પક્ષ જોઈએ તો શું આપેલું છે જો કે AC² AB² BC² પક્ષમાં આપેલું MN² AB² BC² આવ્યું AC² AB² BC² છે એનો મતલબ MN² અને AC² કેવા થાય સરખા માટે mn² બરાબર ac² અને માટે mn બરાબર ac આમ ત્રિકોણની આપણે ત્રણેય બાજુઓ સરખી બતાવી દીધી om બરાબર bc અને om બરાબર ab તો હતું om અને bc સરખા હતા on અને ab સરખા હતા અને આપણે mn અને ac સરખા બતાવી દીધા એનો મતલબ બંને ત્રિકોણ કેવા થઈ ગયા સમરૂપ જો આ ત્રણેય સરખા બતાવી દીધા om બરાબર bc om બરાબર ab અને mn બરાબર ac એના આધારે સંગતતા લીધી સંગતતા લેતા મેં હમણાં તમને શીખવાડ્યું સંગતતા બની ગઈ બંને સમરૂપ થઈ ગયા એનો મતલબ ખૂણા A આરે કયો ખૂણો સરખો થાય M B આરે કયો સરખો થાય O અને C આરે કયો સરખો થાય M પણ આપણે જરૂર છે B અને O ની તો ખૂણો B બરાબર ખૂણો O હવે B અને O સરખા થઈ ગયા O ઓલરેડી કાટખૂણો હતો તો O અને B સરખા છે તો BA શું થાય કાટખૂણો થાય અને આમ આ પ્રમેય સાબિત થાય છે બરાબર ખ્યાલ આવી ગયો તો આજના હોમવર્કમાં આ બંને પ્રમેય તમારે ત્રણ ત્રણ વખત લખવાના અને તૈયાર કરી નાખવાના બંને મોસ્ટ આઈએમપી પ્રમેય છે ઓકે બાય મળીએ નેક્સ્ટ લેક્ચરમાં